गुड मॉर्निंग डियर स्टूडेंट, आज आपणे पीटी 2 ની જે એક્ઝામ શરૂ થઈ રહી છે એના અનુલક્ષીને એના સંદર્ભની અંદર આપણે અગાઉના વિડિયોની અંદર આપણે કાવ્ય 11 ચરણોમાં સોરી કાવ્ય 8 ચરણોમાં ત્યાર પછી આપણે પાઠ 10 ભૂલની સજા અને ત્યાર પછી છે કાવ્ય નંબર 11 ઇન્દોર એનો આપણે પુનરાવર્તન કરવાનું છે. અગાઉ આપણે બે કાવ્યો છે એમાંથી એક કાવ્ય ચરણોમાં અને પાઠ 10 ભૂલની સજાનું પુનરાવર્તન કરી ચૂક્યા છે. આજે આપણે ધોરણ 7 ની અંદર કાવ્ય નંબર 11 ઇન્દોર એ કાવ્યનું આપણે પુનરાવર્તન કરવાનું છે. આ પુનરાવર્તનની અંદર આપણે જે કાવ્યની અંદર આપવામાં આવેલા જે શબ્દાર્થ છે, પ્રશ્નો છે અને જે બીજી એક્સરસાઇઝ છે એની સમજૂતી મેળવવાની છે. આ કાવ્ય એક લોકગીત છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણના પહેરવેશનું સુંદર આલેખન કર્યું છે. આમાંની ધારે હિંચકો બાંધવામાં આવ્યો છે અને એના ઉપર ભગવાન શ્રી કૃષ્ણ છે એ જીવી રહ્યા છે. એમને પહેરેલા જે પહેરવેશ છે એનું વર્ણન આ લોકગીતની અંદર કરવામાં આવ્યું છે. આ કાવ્યની આપણે સમજૂતી અગાઉ મેળવી ચૂક્યા છે એટલે આપણે આ અભ્યાસ તરીકે કાવ્યના અભ્યાસ તરીકે આપણે પુનરાવર્તન તરીકે કરવાની છે. તો જોઈએ સૌથી પહેલા આપણે આ કાવ્યની અંદર જે શબ્દ સમજૂતી આપવામાં આવી છે એ શબ્દ સમજૂતીની આપણે વાત કરીશું. તો એમાં સૌથી પહેલા જોવા જઈએ જે શબ્દો આપવામાં આવ્યા છે હિંડોળો. એ સ્ટુડન્ટ આપણે અગાઉ આ કાવ્યનો અભ્યાસ કરે છે કે અભ્યાસ કરે એની વાત કરી ચૂક્યા છે, પરંતુ આપણે પરીક્ષા વિશે જે પીટી 2 ની વાત છે આવનાર સમયમાં જે શરૂ થઈ છે આપણી પરીક્ષા, તો એની ધ્યાનમાં રાખીને આપણે ફક્ત આ કાવ્યની જે એક્સરસાઇઝ છે જે પ્રશ્નો છે એની વાત કરીશું. તો એમાં સૌથી પહેલાં શબ્દ સમજૂતી નંબર 1 છે હિંડોળો. હિંડોળો શબ્દનો અર્થ થાય છે જુઓ, હિંચકો પણ થશે. નંબર 2 રૂપુ. રૂપુ શબ્દનો અર્થ છે ચાંદી. નંબર 3 પડલુ, તો એનો અર્થ છે પડલુ, પગલુ 1 ગણે. ત્યાર પછી નંબર 4 બાજુબંધ, બાવલા પર પહેરવાનું એક ગરેડ. પહેલાના સમયની અંદર બાવડા ઉપર આ જે બાજુબંધ છે એ પહેરવાનું વધારે ચલણ હતું. પહેલાના લોકો આ બાજુબંધ પહેરતા હતા. અત્યારે પણ ઘણી જગ્યાએ આપણે આ બાજુબંધ જે ગરડો છે એ આપણને બાવડા ઉપર પહેરવાનું એ ઘણી જગ્યા ઉપર આપણને જોવા મળી જાય છે. આવું પહેરેલા લોકો. ત્યાર પછી નંબર 2 બેરખો. બેરખો શબ્દનો અર્થ છે દ્રાક્ષના મોટા મણકાની માળા જે ગળામાં પહેરવામાં આવે છે ગળામાં. ત્યાર પછી નંબર 6 પીખાવી. પીખાવી શબ્દનો અર્થ છે જરી પોતાના વળાટનો એક જાતનું કાપડ. ત્યાર પછી સુરવાલ. સુરવાલ શબ્દનો અર્થ છે ચોરણો. ત્યાર પછી નંબર 8 પિત્તળી. પિત્તળી શબ્દનો અર્થ છે પિત્તળ નામની અંતમાંથી બનેલું. ત્યાર પછી નંબર 9 પલાણ. પલાણ શબ્દનો અર્થ છે ઘોડાની પીઠ પર નાખવાનું આસન. ત્યાર પછી નંબર 10 રાખોડી. રાખોડી એટલે રાજપૂતોની એક જાતિને લગતું. ત્યાર પછી નંબર 11 છે મોજડી. મોજડી શબ્દનો અર્થ છે નાજુક કે કસબી પગરખું. ત્યાર પછી નંબર 12 છે ચટકલબુ. ચટકલબુ શબ્દનો અર્થ છે રૂવાબડા. ત્યાર પછી નંબર 13 મેવાડી. મેવાડી એટલે કે મેવાડું. નંબર 14 છે મોળી. મોળી એટલે કે કસબી ફેંકો. ભેળ એટલે બે થી વધારે આટા વાળી વાળાની વીટી. તો ડિયર સ્ટુડન્ટ, અહીં આપણે જે કાવ્યમાં આપવામાં આવેલા શબ્દો છે એ શબ્દોનો અર્થ આપણે સમજ્યા, શબ્દોની સમજૂતી મેળવી. ડિયર સ્ટુડન્ટ, તમારે એનો અભ્યાસ કરી અને એને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે જેથી તમે પરીક્ષાની અંદર એના અર્થ વ્યવસ્થિત લખી શકો. ત્યાર પછી નંબર
એમાં પ્રશ્ન આપવામાં આવ્યા છે નીચેના દરેક પ્રશ્નો ઉત્તર એક એક વાક્યમાં લખો ડિયર સ્ટુડન્ટ મેં જે આપવામાં આવેલા પ્રશ્નો છે એ પ્રશ્નના જવાબ આપણે એક એક વાક્યમાં લખવાના છે તેમાં નંબર 1 છે શ્રી કૃષ્ણે કેવી મોજડી પહેરી છે શ્રી કૃષ્ણએ કેવી મોજડી પહેરી છે તો એનો જવાબ છે શ્રી કૃષ્ણએ પગમાં રાખેલી મોજડી પહેરી છે નંબર 2 કાવ્યમાં વાલો શબ્દ નંબર 2 છે કાવ્યમાં વાલો શબ્દ કોના માટે વપરાયો છે તો કાવ્યમાં વાલો શબ્દ શ્રી કૃષ્ણ માટે વપરાયો છે નંબર 3 છે હિંડોળો ક્યાં બાંધ્યો છે હિંડોળો આંબાની ડાળે સોનાની સાંકળ અને ચાંદીના કડા વડે બાંધેલો છે એનો જવાબ છે ત્યારબાદ નંબર 4 છે શ્રી કૃષ્ણ કેવી ચાલ ચાલે છે તો શ્રી કૃષ્ણ રૂવાકદાર ચટકતી ચાલ ચાલે છે એનો જવાબ છે શ્રી કૃષ્ણ રૂવાકદાર ચટકતી ચાલ ચાલે છે ત્યારબાદ નંબર 5 છે શ્રી કૃષ્ણએ 10 આંગળી શું કહેલું છે પ્રિય સ્ટુડન્ટ આ પ્રશ્નનો જવાબ એકદમ સહેલો છે 10 આંગળી શું કહેલી છે આપણે વેળ જીવી કહીએ છીએ આપણે તેને તો એનો જવાબ છે પ્રશ્ન નંબર 5 શ્રી કૃષ્ણએ 10 આંગળીએ વેળ કહેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે પ્રિય સ્ટુડન્ટ અહીંયા જે પ્રશ્ન આપવામાં આવ્યો છે શ્રી કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો તો પ્રિય સ્ટુડન્ટ આ પ્રશ્ન છે એ એક વાક્યના પ્રશ્નના ઉત્તર લખો એમાં આવી શકે છે તો એનો જવાબ આપણે લખવો હોય તો આપણે જે કાવ્યનગર શ્રી કૃષ્ણ પહેરવેશની વાત કરી હતી એને તમે એ કાવ્યની સમજણ તમને યાદ હશે તો એના આધારે આપણે આ પ્રશ્નનો જવાબ લખવાનો છે તો શ્રી કૃષ્ણએ માથે શું કરે છે મેવાડી દસમી નદી ફેટા માટે ફેટો પહેર્યો છે એમની બહેન છે બાજુ એટલે કે બાવડા પર પહેરવાનું જે આભૂષણ છે એ પહેર્યું છે અને રુદ્રાક્ષની માળા શોભે છે તેની દોષી આંગળી શું છે વેળ છે ઘણી વાર છે એ બાજુબંધ આ જે રુદ્રાક્ષની માળા છે એ રુદ્રાક્ષની માળા પણ બાજુબંધ ઉપર પહેરવામાં આવે છે ગળામાં પણ પહેરવામાં આવે છે તેની દોષી આંગળી વેળ છે એટલે શું કહે છે આપણે પીટી તેમણે પગમાં રાખેલી મોજડી પહેરી છે અને કીટ ખાવી સુવાલ રુદ્રાક્ષની માળા શોભે છે ખાલી સુરવાલમાં શ્રી કૃષ્ણ મોક લાગે છે તો ડિયર સ્ટુડન્ટ અહીંયા જે આપણે પ્રશ્ન નંબર 2 છે શ્રી કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો એની આપણે સમજૂતી મેળવી હવે ત્યાર પછી આપણે જે એક્સરસાઇઝ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 3 વિભાગ અવિભાગ અને ઉપવિભાગ સાથે યોગ્ય રીતે જોડો તો આપણે જોડકા જોડવાના છે એમાં નંબર 1 છે વિભાગમાં હિંડોળાને તો ક્યાં ગાડી હિંડોળાને બાંધ્યો છે તો આપણે જાણીએ છીએ પ્રિય સ્ટુડન્ટ કે હિંડોળાને સોનાની સાંકળે બાંધ્યો છે તો જવાબ છે આપણે ફોર્મ્યુલા તરીકે શોધીને લખવાનો છે તો અંતિમની અંદર જે વાક્ય આપવામાં આવ્યું છે સોનાની સાંકળે બાંધ્યો છે તો એનો જવાબ છે નંબર 4 એ નંબર 1 આવશે પહેલો નંબર અહીંયા ગાડી 4 આવશે ત્યાર પછી હિંડોળાના ચાર કડા તો પ્રિય સ્ટુડન્ટ આપણે જાણીએ છીએ હિંડોળાના કડામાં સાના હતા તો ચાંદી તેનો જવાબ છે આપણે ઉપર રૂપાના છે રૂપા એટલે આપણે સરસ સ્થિતિમાં જોયું તો રૂપાને શું કહેવાય છે ચાંદી તેનો જવાબ છે એ આવશે નંબર 1 પર ત્યાર પછી નંબર 3 શ્રી કૃષ્ણને માથે તો મેવાડી મોડિયા તો એનો જવાબ છે એ સામે છે મેવાડી મોડિયા છે દસે આંગળી શું પહેરી છે એમને તો વેળ પહેરી લીધી નંબર 2 છે નંબર 4 સાથે આપણે તેનો નંબર 4 ના પ્રત્યય સાથે જોડીશું દસે આંગળીએ શું છે વેળ છે પ્રિય સ્ટુડન્ટ આ રીતે આપણે અવિભાગ અને બહુવિભાગ સાથે યોગ્ય રીતે આપણે શું કરવાનું છે ના જોડકા છે આપણે જોડવાના છે ત્યાર પછી પ્રિય સ્ટુડન્ટ
પ્રશ્ન નંબર 4 છે કે આ લોકયુગમાં આવેલા શબ્દો પરથી આપે આવેલા શબ્દો પરથી નીચે આપેલા ઉદાહરણ જેવા પ્રશ્નો બનાવો ડિયર સ્ટુડન્ટ અહીંયા જે લોકયુગમાં આવેલા શબ્દો છે એ શબ્દોના આધારે પ્રશ્ન કરવાના છે ઉદાહરણ પરથી એનો પ્રશ્ન બનાવવા બનાવવાના છે ઉદાહરણ આપવામાં આવ્યું છે આપણે હિંડોળો આંબાની ડાળ બનાવ્યો છે તો ડિયર સ્ટુડન્ટ આપણે આ ઉદાહરણ આપ્યું છે એના પરથી આપણે પ્રશ્ન બનાવવાનો છે તો હિંડોળો આંબાની ડાળ બનાવ્યો છે તેનો પ્રશ્ન કેવી રીતે બનશે હિંડોળો ક્યાં બનાવવામાં આવે છે કાં તો ક્યાં બનાવ્યો છે તો હિંડોળો ક્યાં બનાવ્યો છે આલી એવી રીતે આપણને જે સેન્ટેન્સ આપવામાં આવે છે વાક્ય આપવામાં આવે છે એના આપણે પ્રશ્ન બનાવવાના છે એમાં નંબર 1 છે કડલા રૂપાલા બનેલા છે ડિયર સ્ટુડન્ટ એકદમ સિમ્પલ છે આનો જવાબ કડલા સાના બનેલા છે એવો એનો જવાબ હશે કડલા સાના બનેલા છે બરાબર છે ત્યાર પછી નંબર 2 છે હીરો સોનાની સાંકળે બાંધ્યો છે તો ડિયર સ્ટુડન્ટ આનો જવાબ છે એ કોણ એકદમ સેલો છે હીરો સેનાથી બાંધેલો છે તો સાના આપણે જાણીએ છીએ કે સોનાની સાંકળે ત્યાર પછી નંબર 3 છે શ્રી કૃષ્ણ ચડતરની ચાલ ચાલે છે ડિયર સ્ટુડન્ટ આનો જવાબ પણ એકદમ સેલો છે શ્રી કૃષ્ણ કેવી ચાલ ચાલે છે તેનો જવાબ છે શ્રી કૃષ્ણ કેવી ચાલે ચાલે છે ત્યાર પછી એક્સરસાઇઝ નંબર 5 છે શ્રી કૃષ્ણ વિવિધ નામોની યાદી બનાવો ડિયર સ્ટુડન્ટ ભગવાન શ્રી કૃષ્ણને અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે જેમાં રણછોડ ગિરિધર કેશવ નંબર 2 છે
पड़तो नंबर 3 चप्पल नंबर 4 से उसी को नंबर 5 से डालू नंबर 6 से दीपाई नंबर 7 से गाली जो नंबर 8 बाजो नंबर 9 रकाबी 10 कपड़ा 11 वासन 12 नंबर 17 से बाजरी नंबर 13 से खेतर नंबर 14 से पथोरी नंबर 15 से कास्की नंबर 16 से पपेली नंबर 17 से टैक्सी नंबर 18 से चुबे ने त्या सुधी छे બીજા શબ્દો તો બાટલી રબર પવાલી અંતર તકિયો અત્તર સોરી અત્તર તકિયો માટલું બોટલ તો ડિયર સ્ટુડન્ટ આ રીતે છે આપણા ગૃહ પ્રાચીન અંદર જે ઉપયોગમાં છે આપણે જે ગૃહ પ્રાચીન વસ્તુઓ છે એના નામ આપણે અહીંયા જોયા એ એનો આપણે અભ્યાસ આપણે વિગતવાર રીતે પાછળ વિશે કરી ચૂક્યા છે આપણે પરીક્ષા લક્ષી પુનરાવર્તન કરી રહ્યા છે એની સમજૂતી તમે અગાઉ મેળવી ચૂક્યા છે આપણે અત્યારે પ્રશ્ન નંબર 8 છે એ જોઈશું નીચેના શબ્દોને શબ્દ પ્રશ્ન ક્રમ પ્રમાણે લખો પ્રિય સ્ટુડન્ટ એકદમ સહેલો પ્રશ્ન છે એનો જવાબ આપણને આવડે છે શબ્દ પ્રશ્ન ક્રમમાં કાવાલી પ્રમાણે આપણે શબ્દ બોલવાના છે એટલે શરૂઆત આંબો ભૂંજળી ગોળો બાજુ અને લીંબુ તો આ પ્રમાણે કુલ કુલ મળીને 6 શબ્દો આપવામાં આવે છે આપણે વ્યવસ્થિત રીતે શોધવાના છે અને ગોઠવવાના છે એમાં નંબર 1 છે આવ સ્વર કેટલા આવતો હોય અહીં ગાડી 6 શબ્દોમાંથી બે શબ્દ છે આંબો તો કેટલા આવશે અહીંયા આંબો નંબર 2 છે બાજુ ત્યાર પછી નંબર 3 મોજડી 4 નંબર રૂપુ 5 નંબર સુવાલ અને અંતમાં આવશે જોડો તો ડિયર સ્ટુડન્ટ અહીંયા આપણે શબ્દ કોષના ક્રમ પ્રમાણે આપણે જે શબ્દોને ગોઠવવાના છે એમાં સૌથી પહેલા આવશે શબ્દ આંબો નંબર 2 પર આવશે બાજુબંધ નંબર 3 પર આવશે મોજડી નંબર 4 પર રૂપુ 5 પર સુવાલ અને અંતે આવશે જોડો ડિયર સ્ટુડન્ટ આ રીતે આપણે શબ્દ કોષના ક્રમ પ્રમાણે શબ્દોને ગોઠવો તેમાં આપણે કર્તાવાળી પ્રમાણે શબ્દોને ગોઠવવાના છે જે સુધી આજે આપણે કાવ્ય નંબર 11 છે બોલો એ કાવ્યમાં આપણે પરીક્ષા લક્ષી પીટી 2 ની પરીક્ષા લક્ષી જે આપણે પુનરાવર્તન છે તે આજના વિડીયોમાં આપણે કર્યું ડિયર સ્ટુડન્ટ તમને જે પીડીએફ ફાઈલો બધી મોકલવામાં આવી છે એ લિંક મોકલવામાં આવી છે એમાંથી જોઈને તમારે આનો પીટી 2 ના સિલેબસ અભ્યાસક્રમ તરીકે તમારે એનો અહીંની અભ્યાસક્રમ તરીકે તમારે એનો વાંચન અને રીડિંગ કરવાનું છે અને સાથે સાથે તમારે જે ટેક્સ્ટબુક છે અને નોટબુકમાં લખેલા જે તમે પ્રશ્નો છે એના જવાબો વાંચીને પરીક્ષાની તૈયારી કરવાની છે સાથે સાથે તમને વર્કશીટ પણ મોકલવામાં આવી છે એ વર્કશીટનો પણ તમારે અભ્યાસ કરવાનો છે અને પરીક્ષાની તૈયારી કરવાની છે ડિયર સ્ટુડન્ટ તમને પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ આજના માટે આટલું